ધાનેરા ડીબી પારે આગળ બેફામ ચાલતા વાહન ચાલકો સામે લોકો રોષે ભરાયા. ધાનેરામાં અગ્રવાલ હોસ્પિટલ પાસે રેલવે પુલનું કામ ચાલતું હોવાથી તંત્ર દ્વારા મોટા વાહનોને ડાયવર્ઝન આપવામાં આવે છે, પરંતુ મોટા વાહન ચાલકો ગામડાના રસ્તેથી ધાનેરા શહેરમાં આવે છે અને ધાનેરા શહેરના રસ્તાઓ પર બેફામ ચાલે છે અને અકસ્માત સર્જે છે. ગઈકાલે પણ એક અકસ્માત સર્જાયો હતો અને તેમાં બાળકને પગના ભાગમાં ગંભીર ઇજાઓ થવા પામી હતી. ત્યારે લોકોની સાથે સાથે અબોલ પશુઓને પણ મોતને ઘાટ ઉતારે છે, જેને લઈ લોકો રોષે ભરાયા હતા. ધાનેરાના ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ચક્કા જામ કર્યું હતું. ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા સ્થાનિક તંત્ર પણ દોડતું થયું હતું અને તાત્કાલિક ઘટના સ્થળે આવી મોટા વાહનોને શહેરમાં પ્રવેશવા પર પ્રતિબંધ કરતા લોકોનો ગુસ્સો શાંત થયો હતો. તો શું કહે છે ધાનેરા ધારાસભ્ય નાથાભાઈ પટેલ, સાંભળીએ. સ્ટોરી બાય દિલીપસિંહ રાજપૂત, માસાપુરા ન્યૂઝ ચેનલ, બનાસકાંઠા, ગુજરાત. આજે ધાનેરામાં પુલના કામના અનુસંધાનમાં ડીબી પારેખ હાઈસ્કૂલના ગઈસાલે એક્સિડન્ટને કારણે, બાળકના એક્સિડન્ટના કારણે એનો પગ કપાઈ ગયો છે. એના અનુસંધાનમાં ભારે વાહનો જો રસ્તો બતાવેલો ન હોવા છતાં, સરકારે એનો ડ્રાઈવર્જન બીજે આપેલો હોવા છતાં એનો અમલ ન થવાના કારણે આ પ્રસંગ બન્યો છે. ફરીથી ધાનેરાની જનતા અને આજુબાજુના રહીશો અને સ્કૂલના બાળકો અને શિક્ષકો મોટી સંખ્યામાં 500 જેટલા ભેગા થઈ અને અમને પોતાને પણ રોક્યા અને રોકી અને અમને પણ એમના ભેગા બેહી અને વાતો કરી અને એમની વાત વ્યાજબી છે. અમે સંદેશો પ્રાંત સાહેબને આપ્યો. મામલતદાર સાહેબ અમારા વચ્ચે આવ્યા. મામલતદાર સાહેબને અને પ્રાંત સાહેબને મારી વિનંતી છે કે આ ફરજનો આ કામની જવાબદારી તમારી છે. ભવિષ્યમાં આવો પ્રસંગ ન બને અને જે કંઈ બન્યો છે એને ડ્રાઈવર્જન અને ડ્રાઈવર્જનનો પૂરેપૂરો અમલ કરે એવી ધાનેરાની જનતા, ધાનેરાના યુવાનો, ધાનેરાના સ્કૂલ જનતા બધા ચાહે છે. તો વિશ્વાસ છે મને કે સરકાર એનો અમલ કરશે. શું આપ ખેતીના ઉપયોગમાં લેવા સારા, મજબૂત અને ટકાઉ પાઇપ્સ લેવા વિચારી રહ્યા છો? આપના ઘરને ટપકતા પાણીથી બચાવવા ઈચ્છો છો? શું આપ ડ્રીપ ઇરિગેશન વિશે ચિંતિત છો? આપ કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલ છો અને આપને સારા અને સસ્તા પીવીસી પાઇપ ખરીદવા છે? તો આ તમામ પ્રશ્નોનો એક જ જવાબ છે, સહજાનંદ પીવીસી પાઇપ, જ્યાં આપને મળશે 1.5 ઇંચ થી લઈને 8 ઇંચ સુધીના ISI તેમજ નોન ISI પાઇપ્સ, UPVC પાઇપ્સ તેમજ ફિટિંગ્સ. આપની સાઇટ સુધી પાઇપ પહોંચાડવા સર્વિસ વાહનની સુવિધા ઉપલબ્ધ છે. સહજાનંદ પીવીસી પાઇપ, 72 જિનાલય શામી, માંડવી ભુજ હાઈવે, કોડાઈપુલ, માંડવી, કચ્છ. સુરેશભાઈ હાલાઈ, મોબાઈલ નંબર 99131 14 027. કિશોરભાઈ હાલાઈ, મોબાઈલ નંબર 98 798 97 620.